તો દોસ્તો આરટી ભાગ 2 ની અંદર સ્વાગત છે તો આપણે બાર ત્યાર પછી પ્રશ્ન બાવીસ શાળા વ્યવસ્થાપન સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે તો જવાબ આવશે બે વર્ષની ત્યાર પછી આરટી બે હાજર નવ પ્રમાણે ધોરણ એક થી પાંચ ની શાળામાં બસો થી વધુ બાળકો હોય તો વિદ્યાર્થી અને શિક્ષકોનો ગુણોત્તર શું હોય છે તો જવાબ આવશે એક શિક્ષક મુખ્ય શિક્ષક સિવાય એટલે કે પ્રિન્સિપલ સિવાય ત્યાર પછી આરટી બે હજાર નવ પ્રમાણે ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં સરેરાશ વિદ્યાર્થી શિક્ષકનું પ્રમાણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે તો જવાબ આવશે પાંત્રીસ વિદ્યાર્થીઓએ એક શિક્ષક ત્યાર પછી બંધારણની કઈ કલમમાં છ થી ચૌદ વર્ષની વયના બાળકોને કોઈ પણ કારખાનામાં કે અંદર કામે રાખી છે. નહીં તેવી જોગવાઈ કરવામાં આવી તો જવાબ આવશે બંધારણની કલમ નંબર ચોવીસ ની અંદર ત્યાર પછી બંધારણની કઈ કલમમાં છ થી ચૌદ વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની સહી જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે કલમ નંબર પિસ્તાલીસ ની અંદર ત્યાર પછી RTE Act બે હજાર નવ પ્રમાણે છ થી આઠ ની શાળાઓમાં વર્ષ દરમિયાન કામના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે તો જવાબ આવશે એક હજાર કલાક ત્યાર પછી RTE એક્ટ બે હજાર નવ પ્રમાણે છ થી આઠ ની શાળાઓમાં શિક્ષણની પૂર્વ તૈયારી સહિત અઠવાડિયાના કેટલા કલાક નક્કી કરવામાં આવ્યા છે તો જવાબ આવશે અઠવાડિયાના પિસ્તાલીસ કલાક ત્યાર પછી સરકાર દ્વારા માન્યતા પાછી ખેંચી લીધા પછી કોઈ વ્યક્તિ શાળા ચલાવવાનું ચાલુ રાખશે તો તેને કેટલો દંડ નક્કી કરવામાં આવ્યો છે તો જવાબ આવશે બે લાખ રૂપિયા ત્યાર પછી શાળાની કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે તો જવાબ આવશે શાળા સંચાલન સમિતિ ત્યાર પછી છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ શિક્ષણાધિકારને લગતો કાયદો બે હાજર નવ ને મંજૂરી ક્યારે મળી હતી તો જવાબ આવશે છવ્વીસ ઓગસ્ટ બે હજાર નવ ના રોજ બંધારણની કઈ કલમમાં ત્યાર પછી શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે શાળા વ્યવસ્થાપન સમિતિ ત્યાર પછી આરટી બે હાજર નવ અંતર્ગત છ થી આઠ ધોરણના શિક્ષકોએ દૈનિક કેટલું વર્ગ કાર્ય છે કરવાનું હોય છે તો જવાબ આવશે રોજના પાંચ કલાક ત્યાર પછી શાળા વ્યવસ્થાપન સમિતિની મુદત કેટલી હોય છે તો જવાબ આવશે બે વર્ષની ત્યાર પછી આરટી એક્ટ બે હાજર નવ ના અધિનિયમ ને લોકસભાએ ક્યારે પસાર કર્યો હતો તો જવાબ આવશે અઠ્યાવીસમી નવેમ્બર બે હાજર બે ની અંદર ત્યાર પછી શાળા વ્યવસ્થાપન સમિતિની જોગવાઈ આરટી ની કઈ કલમમાં કરવામાં આવી છે

ખાનગી ટ્યુશન કરવાની એ મનાઈ ફરમાવે છે તો જવાબ આવશે કલમ નંબર અઠ્યાવીસ ની અંદર તો જો દોસ્તો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા